જૂનાગઢના ભૈસાણ તાલુકાના વિશાળ હડતીયા ગામના ભરવાડ સમાજના મઢ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત સ્વાભિમાન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જૂનાગઢના ભૈસાણના વિશાળ હડમતીયા ગામે રાત્રીના ભરવાડ સમાજના મઢના ગ્રાઉન્ડમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત સ્વાભિમાન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાપુ બાદરકા અને રેશમા પટેલ ભાજપ પર આકરા પહારો કરતા જણાવ્યું કે કેટલાક લોકો આમ આદમી પાર્ટીના સિમ્બોલ પર ચૂંટાઈને અત્યારે બીજા પક્ષે ગયા છે તો આવનાર ઇલેક્શનમાં ભેસાણ અને વિસાવદરની જનતાનો તે હિસાબ કરશે બાપુ બાદરકા આમ આદમી પાર્ટી ગુજરાત તરફથી તમારા માધ્યમથી વિસાવદર અને ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે કીપ સ્માઈલ આમ આદમી પાર્ટીનો ફરી ભવ્ય વિજય વિસાવદર કર્યો દગો ક્યારેય સહન નથી કર્યો આજે અમે હડમતિયામાં છીએ વિસાવદરના અનેક ગામડાઓમાં અમે ગયા છીએ અને જવાના છીએ લોકોના ચહેરાઓ અમે વાંચ્યા છે લોકોની સાયકોલોજી સમજવાનો અમે પ્રયત્ન કર્યો છે તમારા માધ્યમથી બીજેપી ને ચેલેન્જ કરું છું કે જેટ આગળ ધીન ના કરવા હોય એ કરી લો જેટલા રૂપિયા વાપરવા હોય એટલા વાપરી લો પાવર નો મિસયુઝ જેટલો કરવો હોય એટલો કરો લોકશાહી માં બાપ એ લોકો છે અને આ લોકો એ નક્કી કર્યું છે કે અમારા ઉપર દગો થયો છે કરવત ફેરવી છે આ જનતા એમને માફ નહીં કરે ટૂંક સમયમાં ગુલાલ આમ આદમી પાર્ટી નો જ ઉડવાનો છે એ આ જનતા ઉપર અમને ભરોસો છે જી વિસાવદર ભેસાણ વિધાનસભાના હળમતીયા વિશાળ ખાતે આજે આમ આદમી પાર્ટીની મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું ખેડૂત સ્વાભિમાન સભાને લઈને આજે સમગ્ર વિસાવદર વિધાનસભામાં આમ આદમી પાર્ટી હરેક ગામમાં સભાઓ કરી રહી છે ત્યારે અમે આ ગામમાં જ સારો પ્રતિસાદ મળ્યો અને ખૂબ જ સારી રીતે અમને આશીર્વાદ મળ્યા કે ફરી પાછો આમ આદમી પાર્ટી જીતશે એટલે કે ભાજપની જે કિન્નાખોરી છે ભાજપે જે કૂટનીતિ કરી અને આમ આદમી પાર્ટીના મેન્ડેટ ઉપર જે કહેવાય છે કે અત્યાચાર કર્યો છે જે આતંક કર્યો છે એને સબ પ્રજા જાણે છે અને પ્રજા ખૂબ દુઃખી છે એક જ વાતથી કે લોકશાહીનું ખુલ્લે આમ કટલે થઈ રહ્યું છે એટલે ભાજપને પાડી દેવાના મૂડમાં અને આમ આદમી પાર્ટીને ફરી પાછી વિજય બનાવવાના મૂડમાં આજે અમને ખૂબ જ સારો વિસાવદર વિધાનસભાના હળમતિયા અડમતિયા ગામેથી પ્રતિસાદ મળ્યો અને અહીંના સ્થાનિક ભાઈઓએ પણ ખૂબ જ સારી મહેનત કરી અને સમગ્ર આજુબાજુના વિસ્તારોમાંથી ખૂબ જંગી બહુમત સાથેની લોકો અહીંયા ઉભા આવ્યા હતા અને સવે અત્યારથી જ અમને બહુમત આપી દીધો એવો અમને પૂરો વિશ્વાસ છે અને અહીંયા હુસેન બાપુના પણ અમને આશીર્વાદ મળ્યા અને સાથે હબીબ બાપુ પણ છે મુસાભાઈ પણ છે અને સમગ્ર સ્થાનિક ટીમ અહીંયા છે અને હિતેશભાઈ છે અમે સૌ અહીંયા ખૂબ જ લોકશાહીના પર્વને સારી રીતે અમે માણ્યું છે અને ભાજપને એક ચેલેન્જ મને લાગી રહ્યું છે તેવું મને વિશ્વાસ છે તેવું વક્તાઓ દ્વારા કહેવામાં આવ્યું હતું અને કહ્યું કે આ વિસાવદર અને બેસાણની જનતા ભારે સમજદાર છે તેવું કહ્યું હતું અને તમામ મતદારો સાવણાને મત આપશે તેવું મને વિશ્વાસ છે તેવું જણાવ્યું કે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા એવા કરસન બાપુ ભાદરકા તેમજ મનોજભાઈ સુરઠિયા તેમજ મહિલા પ્રદેશ અધ્યક્ષ રેશમાબેન પટેલ તેમજ આમ આદમી પાર્ટીના જૂનાગઢ જિલ્લા પ્રમુખ રાજુ બોર ખતરીયા તેમજ ડોક્ટર હિતેશ વાઘેસિયા તેમજ હરેશ સાવળિયા તેમજ હબીબ બાપુ તેમજ મૂસાભાઈ વિશાળ સહિતના મોટી સંખ્યામાં આગેવાનો મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જૂનાગઢ બેસાણથી કાસમ હોથીનો રિપોર્ટ